છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના ઘણા શહેરોમાં પેટ્રોલ પંપો પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ન આવતો હોવાની ચર્ચા ચાલી રહી છે, જેને લઈને અનેક જગ્યાએ ઈંધણ માટે પંપની બહાર વાહન ચાલકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ત્યારે હવે મોરબી જિલ્લામાં પણ પેટ્રોલ અને ડીઝલની અછત હોવાનું સામે આવ્યું છે. મોરબી જિલ્લા પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખે પૂરતો સ્ટોક ન હોવાથી નાયરાના પેટ્રોલ પંપ બંધ હોવાનું જણાવ્યું હતું. આ પેટ્રોલ પંપની અંદર જે રોકાણકારોએ રોકાણ કર્યું છે, એ રોકાણની અંદર પોતે વળતર ન મેળવી શકે અને નુકસાનીમાં જાય એવી પરિસ્થિતિ આજ છેલ્લા 1-1.5 મહિનાથી આવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. હવે જનરલી તો ડિસ્કસ કંપની સાથે અને કંપનીના હોદ્દેદારો સાથે વાતચીત કરતા એવું જાણવામાં આવે છે કે યુક્રેન અને રશિયાના જે યુદ્ધ બાદ જે પરિસ્થિતિ પેટ્રોલિયમ વિભાગમાં સર્જાણી, રિફાઇનરીઓમાંથી જે પેટ્રોલ ડીઝલ મળવું જોઈએ, જે ભાવથી મળવું જોઈએ અને જે સપ્લાય થવું જોઈએ, એ ભાવમાં હાલના ભાવે કંપનીને 8-10 રૂપિયાની નુકસાની જતી હોય એવું દર્શાવે છે. એટલે 2 લાખ લીટર ડીઝલની અત્યારે ખાધ મોરબી શહેરને વર્તાય.